બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્સવ તલોદના ઉજડિયા ખાતે યોજાયો. તલોદ તાલુકાના ઉજડિયા ખાતે જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્સવ યોજાયો હતો. ઈસવીસન 1950માં કનૈયાલાલ મુનશી દ્વારા અગમ બુદ્ધિ વાપરી વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. પર્યાવરણ જાગૃતિ લાવવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ધાર્મિક સંસ્કૃતિ અને ઐતિહાસિક સ્થળોને જોડીને વન મહોત્સવ ઉજવણીની શરૂઆત કરી છે. જિલ્લામાં 11% વન આરક્ષણ છે, જેને વધારવા માટે સૌએ સહિયારા પ્રયત્ન કરવા જરૂરી છે. જો કે વૃક્ષમાં વાસુદેવને જોનારા આપણા પૂર્વજો આદિકાળથી પ્રકૃતિના પૂજક રહ્યા છે. સમગ્ર જીવસૃષ્ટિનો આધાર પ્રકૃતિ પર રહ્યો છે. વર્તમાન સમયમાં પર્યાવરણીય અસંતુલનને કારણે જીવસૃષ્ટિને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાએ આપણને સૌને જીવનમાં વૃક્ષનું મહત્ત્વ સમજાવવામાં આવ્યા છે. વન મહોત્સવ પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વન પ્રેમીઓ, સખી મંડળની બહેનો, વિવિધ યોજનાકીય લાભાર્થીઓને તેમજ વન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વન કર્મીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વૃક્ષરથને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા.